हेलो ऑल, आज आपणे ई कॉमर्स ना बिजनेस मॉडल्स विषे माहिती मेळवीशुं। हवे बिजनेस मॉडल्स एटले शुं? के एवा मॉडल जेनी मदद थी बिजनेस अने कंज्यूमर एटले के कस्टमर इंटरनेट उपर खरीद अने वेचाण करे तेने आपणे बिजनेस मॉडल कहीए छीए। चार प्रकारना बिजनेस मॉडल छे। पहेलुं B2B, बीजू B2C, तीजु C2C અને ચોથું C2B। આપણે આ મોડેલ વિશે માહિતી મેળવીશું। ફર્સ્ટ છે B2B। B2B એટલે બિઝનેસ ટુ બિઝનેસ મોડલ। હવે આ મોડેલમાં વિવિધ કંપનીઓ એકબીજા સાથે બિઝનેસ કરે છે। જેમ કે કોઈ કંપની છે તે પોતાની પ્રોડક્ટ બનાવવા માટે કાચો માલ બીજી કોઈ કંપની પાસેથી ખરીદે તો તે B2B મોડલમાં વર્ક કરે છે તેમ કહેવાય। અથવા આ રીતે પણ અહીંયા એક એક્ઝામ્પલ આપેલું છે કે ઉત્પાદક છે જે ઉત્પાદન કરે છે પોતાની ફેક્ટરીમાં પ્રોડક્ટનું, તેનો માલ ડિસ્ટ્રીબ્યુટરને આપશે, ડિસ્ટ્રીબ્યુટર હોલસેલરને આપશે અને હોલસેલર રિટેલરને આપશે, અને રિટેલર એટલે કે કોઈ શોપવાળા, દુકાનવાળા જેની પાસેથી આપણે માલ ખરીદીએ છીએ। તો આ બધા જે છે તેમની વચ્ચે જે ટ્રાન્ઝેક્શન થયું છે તે B2B મોડલનો પાર્ટ છે। બીજું મોડલ છે B2C એટલે કે બિઝનેસ ટુ કન્ઝ્યુમર, કન્ઝ્યુમર એટલે કે કસ્ટમર। આ મોડલમાં કોઈ બિઝનેસ ઇન્ટરનેટ ઉપર પોતાની પ્રોડક્ટ વેચે છે, એ વેબસાઇટ કે એવું કાંઈ પણ ક્રિએટ કરે છે, અથવા એમેઝોન કે ફ્લિપકાર્ટ એવા કોઈ માર્કેટ પ્લેસ પર પોતાની પ્રોડક્ટ મૂકે છે, તો તે બિઝનેસ ટુ કન્ઝ્યુમર મોડલ થશે। આપણે અહીંયા એક એક્ઝામ્પલ લઈએ કે ટાઇટનનો જે શોરૂમ છે તે લોકો શોરૂમ સિવાય ઓનલાઈન પણ પોતાની પ્રોડક્ટ વેચતા હોય છે, અને આપણે એઝ અ કસ્ટમર અહીંયાથી કોઈ પણ પ્રોડક્ટ આપણે ઓર્ડર કરાવી શકીએ છીએ, અને તે લોકોના રૂલ મુજબ આપણે પેમેન્ટ કરીએ છીએ અને આપણે ઘરે તે વોચ ડિલિવર કરે છે। એની પછી છે કન્ઝ્યુમર ટુ બિઝનેસ મોડલ। આ મોડલ બિઝનેસ ટુ કન્ઝ્યુમર કરતાં ઊંધું છે। આમાં શું છે કે કન્ઝ્યુમર છે એ કંઈક વેચે છે પ્રોડક્ટ, અને કંપની છે એ કોઈ એક વ્યક્તિ પાસેથી, કન્ઝ્યુમર પાસેથી આ પ્રોડક્ટ ખરીદે છે। એનું એક એક્ઝામ્પલ છે ફ્રીલેન્સિંગ। ફ્રીલેન્સિંગમાં શું થાય છે કે કોઈ એક વ્યક્તિ છે એ પોતાની જાતે કોઈ એપ એટલે કે એપ્લિકેશન અથવા તો વેબસાઇટ એવું કંઈ બનાવે છે, તેના પછી તે વ્યક્તિ કોઈ કંપનીની પાસે જઈ અને પોતાની આ એપ્લિકેશન બતાવશે અને કંપની એની પાસેથી આ એપ્લિકેશન ખરીદે છે। તો અહીંયા થશે કોઈ એક વ્યક્તિ છે એ કંપનીને એપ્લિકેશન આપે છે, અને પછી તે કંપની તે એપ્લિકેશનને લોન્ચ કરી શકે, પણ એ કોઈ એક વ્યક્તિ પાસેથી ખરીદેલી છે, એટલે આ કન્ઝ્યુમર ટુ બિઝનેસ મોડલ થશે। તેના પછીનું મોડલ છે કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર। આ મોડલમાં કોઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિને વસ્તુ વેચે છે, જેમ કે કોઈ એક વ્યક્તિએ એક્ટિવા ખરીદેલું છે અને 5 વર્ષ એ એક્ટિવાને ઉપયોગ કરે છે અને પછી તે રીસેલમાં તે એક્ટિવા બીજા કોઈ વ્યક્તિને વેચે છે, તો તે કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર મોડલ થયું। તમને ખ્યાલ હશે કે OLX પર આ રીતે વસ્તુઓ વેચી શકાય છે રીસેલમાં, eBay, એ બધા કન્ઝ્યુમર ટુ કન્ઝ્યુમર મોડલના એક્ઝામ્પલ છે, જેમાં ખરીદનાર અને વેચનાર બે કોઈ એક વ્યક્તિ હોય છે જેમાં કંપની નથી હોતી। એની પછી છે ઈ-ગવર્નન્સ મોડલ। ઈ-ગવર્નન્સ મોડલ એટલે જે મોડલમાં કોઈ ગવર્મેન્ટ છે જે કન્ઝ્યુમર, બિઝનેસ કે બીજી કોઈ ગવર્મેન્ટ સાથે લેવડ દેવડ કરે, ટ્રાન્ઝેક્શન કરે, તો તે મોડલને આપણે ઈ-ગવર્નન્સ મોડલ કહીશું। તેના 5 પ્રકાર છે B2G, G2B, C2G, G2C અને G2G। આપણે તે ડિટેલમાં જોઈશું। પહેલું છે B2G મોડલ, બિઝનેસ ટુ ગવર્મેન્ટ। હવે આ મોડલમાં કોઈ કંપની છે, બિઝનેસ છે, તે ગવર્મેન્ટને સાથે ટ્રાન્ઝેક્શન કરે છે,
જેમ કે કોઈ બિઝનેસ છે એ સરકારને ટેક્સ આપે છે તો તે બી ટુ જી મોડલ કહેવાશે. બીજું મોડલ છે જી ટુ બી, એટલે કે ગવર્મેન્ટ ટુ બિઝનેસ. આ મોડલમાં સરકાર છે તે પોતાના કામ માટે ટેન્ડર બહાર પાડે છે અને કંપનીઓ તેમાં ભાગ લે છે. જેમ કે આપણે જોઈએ કે કોઈ એક જગ્યાએ પુલ બનાવવાનો છે તો તેની માટે સરકાર શું કરશે, ટેન્ડર બહાર પાડશે. એટલે જે અલગ અલગ કંપનીઓ છે તે ટેન્ડર ભરે છે. ટેન્ડરમાં એ લોકો કઈ ટાઈપનું મટીરિયલ ઉપયોગ કરવાના છે, કેટલો ખર્ચો થશે ટોટલ, આ બધું ભરીને સરકારને આપશે. એના પછી સરકાર છે એ કોઈ જે સારું ટેન્ડર લાગે, જેનું લિમિટમાં હોય ખર્ચો અને સારું મટીરિયલ ઉપયોગ કરતા હોય, તે કંપનીને સરકાર કોન્ટ્રાક્ટ આપશે. તો તે જી ટુ બી, એટલે સરકાર કોઈ કંપનીને કોન્ટ્રાક્ટ આપે છે એટલે તે જી ટુ બી મોડલ થશે. તેના પછી છે જી ટુ સી મોડલ, એટલે ગવર્મેન્ટ ટુ કન્ઝ્યુમર અથવા કસ્ટમર. આ મોડલમાં સરકાર કોઈ કસ્ટમરને સર્વિસ પૂરી પાડે છે. જેમ કે સરકાર દરેક વ્યક્તિને આધાર કાર્ડ અથવા તો લાયસન્સ આપે છે, જેની પ્રોસેસ આપણે ઓનલાઈન થતી હોય છે. તો તે ગવર્મેન્ટ છે એ આધાર કાર્ડ કોઈ વ્યક્તિને પૂરું પાડે છે, એટલે તે ગવર્મેન્ટ ટુ કન્ઝ્યુમર મોડલ થશે. તેના પછીનું મોડલ છે કન્ઝ્યુમર ટુ ગવર્મેન્ટ, એટલે કોઈ એક વ્યક્તિ છે તે સરકારની સાથે લેવડ દેવડ કરે છે. જેમ કે દરેક વ્યક્તિ પોતાનો ટેક્સ ભરે છે, ઇલેક્ટ્રિસિટી બિલ ભરે છે, તો તે સરકારની વેબસાઇટનો ઉપયોગ કરીને ઓનલાઈન ભરતા હોય છે, તો તે થશે કન્ઝ્યુમર ટુ ગવર્મેન્ટ મોડેલ. અને છેલ્લું છે ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ મોડેલ. આમાં કોઈ એક દેશની સરકાર બીજા દેશની સરકાર સાથે લેવડ દેવડ કરે છે. જેમ કે ભારત અમેરિકા પાસેથી રાફેલ ફાઇટર પ્લેન ખરીદે છે, તો તે ગવર્મેન્ટ ટુ ગવર્મેન્ટ મોડલ થશે. થેન્ક યુ.